કોંગ્રેસે આજે દિવસભર સરકારને ઘેરી અને વિષય પર વધુ વાત કરવા આપણી સાથે જોડાયા છે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી. જિગ્નેશ, સૌથી પહેલો સવાલ એ કે સરકાર કહી રહી છે કે તેમણે પગલાં લીધા અને 16 આરોપીઓને 24 કલાકની અંદર દબોચી લીધા છે. આપને લાગે છે કે કાર્યવાહી પૂરતી છે? પકડ કરીએ તો સારું કર્યું, પણ સવાલ એ છે કે એકાદ બે એક્ઝામના પેપર નહીં, બાર બાર 15-15 જેટલી પરીક્ષાના પેપર લીક થાય અને ફક્ત એકાદ જ ચેપ્ટરમાં એકાદ જ પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવે, આ ક્યાંથી યોગ્ય હોઈ શકે? બાકીના જે પેપર લીક થયા એમાં તપાસ ક્યાં પહોંચી? કેટલાની ધરપકડ થઈ? એમાં સરકાર શું એક્શન લાવવા માંગે છે? અને એના કારણે ગુજરાતની જનતા, ગુજરાતના બેરોજગાર યુવાનો હજી આશ્વસ્ત નથી. એમને એવી ગેરંટી નથી મળતી કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને. જ્યાં સુધી રાજ્યની સરકાર એવી પાક્કી ગેરંટી ના આપે કે ફરી ક્યારેય પેપર લીક નહીં થાય, ત્યાં સુધી આ કાર્યવાહીને હું અપૂરતી અને અયોગ્ય માનું છું. જી, તો સવાલ એ છે કે આજે આપે જે કહ્યું કે શ્વેતપત્ર જાહેર કરવો જોઈએ, તો એ જણાવો કે કોંગ્રેસની મુખ્ય માંગ કઈ છે અને જો સરકાર પૂરી ન કરે તો આગામી દિવસોમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? આવનારા દિવસોમાં ગયા વિધાનસભાના સત્રમાં બહુ ઉગ્રતાપૂર્વક આ મુદ્દો મેં ઉપાડેલો, વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો હતો. એ જ પ્રમાણે થોડાક દિવસોમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, તો રોડ ઉપર અને વિધાનસભાના ગૃહની અંદર બહુ જ એગ્રેસિવલી અમે મુદ્દો ઉપાડીશું. પણ શ્વેતપત્રની માગણી એટલા માટે કરવા માંગીએ છીએ કે કોઈ કહે છે કે 12 પેપર લીક થયા, કોઈ કહે છે 14 પેપર લીક થયા, કોઈ કહે છે 22 પેપર લીક થયા. ટોટલ કેટલા પેપર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફૂટ્યા, એમાંથી કેટલા કેસમાં FIR થઈ, કેટલામાં ચાર્જશીટ થઈ, કેટલામાં ધરપકડ થઈ, કેટલામાં ટ્રાયલ ચાલી, કેટલામાં ટ્રાયલ શરૂ નથી થઈ, અને આ તમામ પ્રક્રિયા બાદ કેટલા લોકોને સજા કરવામાં આવી, આવી કોઈ બાબત રાજ્યની સરકાર ના વિધાનસભાના મંચ ઉપર મૂકે છે, ના વિપક્ષ કે જનતાની સમક્ષ મૂકે છે. એટલે શ્વેત પત્ર વ્હાઇટ પેપર બહાર પાડી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. કેમ કે એકાદ કિસ્સામાં તમે ધરપકડ કરો અને બાકીના કિસ્સામાં FIR થઈ કે કેમ કોઈને ખબર જ નથી, કોઈને સજા થઈ કે કેમ કોઈને ખબર જ નથી. જી બિલકુલ બિલકુલ જિગ્નેશ, આ તમામ વાત કરો છો, સ્વાભાવિક છે કે વિપક્ષ તરીકે આપ પરીક્ષાર્થીઓની સાથે છો, પણ માનો કે કોંગ્રેસની સરકાર હોય તો કેવા પગલાં લેવાથી કાયમ માટે પેપરકાંડની સમસ્યા નીકળી જાય? આપની પાસે શું સમાધાન છે? ચોક્કસ નક્કર ફોર્મ્યુલા એ હોઈ શકે કે નોન કરપ્ટ, ધારો કે નિલપ્રીતભાઈ છે, એમના જેવા કડક તટસ્થ અધિકારી દ્વારા આખા ચેપ્ટરની આખા મામલાની તપાસ કરવામાં આવે. અને કોઈ પણ સંજોગોમાં આપણે વારંવાર સરકાર બોલતી ચમરબંધીને નહીં છોડીએ, રાઈટ? પણ જે નાની માછલીઓ છે તમે એની ધરપકડ કરો છો, આની પાછળ કમલમમાં કે ગાંધીનગરમાં બેઠેલા કયા સૂત્રધારો જવાબદાર છે? કોની રાજકીય પણાના કારણે આટલું મોટો કાંડ સર્જાયો? આ તો વ્યાપમ કરતાં પણ મોટું ષડયંત્ર છે. એકાદ બે નહીં, બાર બાર 15-15 એક્ઝામ્સના પેપર લીક થયા. એટલે કોન્ક્રીટ ફોર્મ્યુલા એ હોઈ શકે કે એક SIT નું ગઠન કરવામાં આવે, જેમાં રાજ્યની સરકાર ઓનેસ્ટ, પ્રમાણિક, નોન કરપ્ટ અધિકારીઓને સામેલ કરી એમના મારફતે તપાસ કરે. બે, એક સ્પેશિયલ કોર્ટ કોઈ પણ અમદાવાદ શહેરમાં કે કોઈ પણ રાજ્યના એક શહેરમાં કે એકથી વધારે શહેરોમાં સ્પેશિયલ કોર્ટ ડેઝિગ્નેટ કરવામાં આવે, ત્યાં જ આ કેસોની ટ્રાયલ ચાલે અને તમામ ટ્રાયલને એક વર્ષમાં પૂરી કરવામાં આવે. એટલે કસૂરવારો સામે ખાલી ગુનો દાખલ થાય એટલું જ નહીં, એમની ધરપકડ થાય, ચાર્જશીટ થાય, કેસમાં ટ્રાયલ ચાલે, ટ્રાયલ એક વર્ષમાં પતે અને સજા થવી જોઈએ, એ જેલના સળિયા પાછળ ધકેલાય તો એ ફોર્મ્યુલા સાચો. અમે આ ફોર્મ્યુલા લઈને આવીશું. જી બિલકુલ જિગ્નેશ, TV9 સાથે વાત કરવા